તો વીકેન્ડ સ્પેશિયલ, તો બધા ઘરે હોય શું બનાવું એમ વિચારતી હતી, તો મેં આજે વિચાર્યું બધા વેજીટેબલ બહુ જ અવેલેબલ છે આ સિઝનમાં, તો વેજ પનીર બિરયાની બનાવીશું. બહુ ટેસ્ટી એવી બનશે, બહાર કરતાં પણ સારી. તમે બહારની પણ ભૂલી જશો જો એકવાર આ રીતે ઘરે બનાવશો. તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડજસ્ટ કરી બનાવી શકો ઓછા તેલમાં, અને બહુ સારી એવી બનશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તમે હંમેશા વીકેન્ડમાં અલગ અલગ નવું નવું બનાવો કે રેગ્યુલર તમે રૂટીન પ્રમાણેનું જ ખાવાનું બનાવતા હોય, તો એ પણ મને કહેજો. તો આપણે અહીંયા આ રેસીપીથી 6 લોકો માટે બિરયાની બનશે, પણ મારા ઘરમાં બધાને બહુ ભાવે એટલે હું થોડી વધારે જ બનાવું છું. તો 2 કપ આપણે બિરયાનીના ચોખા, થોડા લાંબા એવા અલગ અલગ બ્રાન્ડના મળે છે, તો 2 કપ લઈ મેં સારી રીતે ધોઈ અને આપણે એને 20 મિનિટ જેવા પલાળવાના છે. તો બિરયાની બનાવો તો થોડું પ્રિપરેશન તમારે પહેલાં કરી લેવાનું, તો બિરયાની બનાવવાનું બહુ ઇઝી પડશે. હવે આપણે અહીંયા 1 ગાજર, 1 કેપ્સિકમ, 15-20 બીન્સ, 1 કપ આપણે બટેટા અને 1 કપ લીલા વટાણા અને 1 કપ જેટલું ફ્લાવર, તો જે પણ શાકભાજી તમારે લેવું હોય એ તમે લઈ શકો છો. તો બધા મેં ધોઈ કટ કરી રેડી કરી લીધા. હવે આપણે એને મેરિનેટ કરીશું. એના માટે 1 કપ દહીં લેશું અને દહીંમાં મસાલા ઉમેરી દઈશું. તો 2-3 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું કે તીખાશ તમને જોવે એ રીતે, 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3 ટીસ્પૂન જેટલો બિરયાનીનો મસાલો કોઈ પણ બ્રાન્ડનો, અને 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું. તો અહીંયા મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. શાકભાજીનું પ્રમાણ તમે વધારે લ્યો તો તમે 2-2.5 ટીસ્પૂન ઉપર પણ થોડું ઉમેરી શકો છો. બધા વેજીટેબલ જે આપણે લીધા એ ઉમેરી દઈશું. તો બધા વેજીટેબલનો રેશિયો, મસાલાનો રેશિયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં બધું જ આપેલું છે, તો તમે ત્યાંથી પણ ચેક કરી શકો. લીલા વટાણા અત્યારે મને ફ્રેશ મળ્યા તો મેં એ પણ લીધા છે, પણ જો તમારા પાસે ફ્રેશ નો અવેલેબલ હોય તો ફ્રોઝન પણ લઈ શકો છો, અને ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. જે પણ શાકભાજી હોય એનું પ્રમાણ થોડું વધારે લેવાનું, તો એ રીતે માત્ર જે ટેસ્ટ આવશે એ મસાલાનો જે છે એ જ મેઈન છે. શાકભાજી તમે ગમે તે લઈ શકો છો. સાથે સાથે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું. તો ડુંગળી છે આપણે એને કેરેમલાઈઝ, તો બ્રાઉન જેવી કરવાની છે. તો અહીંયા 4-5 ડુંગળી, મોટી નાની કઈ રીતે હોય એ રીતે તમારે લેવાની. તો મોટી હોય તો 4 નહીંતર 5 ડુંગળી લઈ આ રીતે લાંબી કટ કરી સ્લાઈસ થોડા આ રીતે જુદા કરી લેવાના. તેલ જે ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે ડુંગળી ઉમેરી અને આપણે એને બ્રાઉન ક્રિસ્પી જેવી થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. તો તેલ તમે થોડું વધારે પણ લઈ શકો, પણ બહુ વધારે જરૂર નથી, જેટલું જરૂર લાગે એટલું તમારે ઉમેરતા જવાનું. તો ડુંગળી એક ગેસ પર થઈ રહી છે અને જે આપણે મેરિનેશન કરેલા વેજીટેબલ છે એને હું સાઈડમાં મૂકી દઈશ, અને ભાતને પલળતા 20 મિનિટ જેવું હવે થવા આવ્યું છે, તો ત્યાં આપણે એનું પાણી ગરમ કરવા મૂકી દઈશું, એટલે ભાત સાથે સાથે છૂટા છૂટા રહે એ રીતે આપણે બાફી લઈશું. સાથે આપણે આખા મસાલા બધા કાઢી લઈશું. તો અહીંયા એલચી, મરી, તમાલપત્ર, તો હું ભાત બાફું ત્યારે પણ ઉમેરવાની છું, અને સાથે સાથે આપણે વઘાર કરીએ ત્યારે પણ, તો એ પ્રમાણે હું બધા જ મસાલા કાઢી લઈશ. ડુંગળીને વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચલાવતા જઈશું, તો એ ધ્યાન રાખવાનું, નહીંતર અમુક ડુંગળી બ્લેક થઈ જશે, અમુક બ્રાઉન અને અમુક કાચી રહેશે, તો એ રીતે તમારે એને સાતળી લેવાની. તો અહીંયા મસાલા બધા મેં કાઢી લીધા. સાથે આપણે કાજુ લઈ લઈશું, તો થોડું જે બીજું કામ થાય ત્યાં સુધીમાં આ રીતે સાઈડમાં તમે તૈયારી કરશો તો બિરયાની બનાવવાનું પણ એકદમ ઇઝી થઈ જશે. તો ડુંગળી બ્રાઉન થઈ ગઈ અને મને 10 મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર લાગ્યું. આપણે એને પ્લેટમાં આ રીતે કાઢી લઈશું. જેમ જેમ ઠંડી થશે એમ છૂટી પડી જશે. તો આ રીતે બ્રાઉન થઈ ગઈ, એ જ રીતે બચેલી ડુંગળીને હું બ્રાઉન સાઈડમાં કરી લઈશ. તો ત્યાં સુધીમાં ચોખા પલળી ગયા છે, આપણે એને બાફી લઈશું. એના માટે ગરમ પાણી થઈ ગયું છે 2 લિટર જેટલું છે. એમાં 1 તમાલપત્ર, 2-3 એલચી, 2-3 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 ટીસ્પૂન જેટલા મરી મેં ઉમેરી દીધા. સાથે પલાળેલા નિતારેલા ભાત, 1.5 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી, અને આપણે ભાતને 7-8 મિનિટ, તો ચોખાને 7-8 મિનિટ જેવું થવા દેવાનું છે. તો વધારે ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. ફ્લેમ મેં હાઈ રાખેલી છે, ત્યાં સુધીમાં સાઈડમાં મેં કાજુ કરી લીધા, અને ચોખા છે એ 7 મિનિટ પછી આવા અતકચરા 80% જેવા થાય એટલે આપણે એને ચારણીમાં કાઢી લઈશું આ રીતે.
અને બહુ ઓવર કુક તો બિલકુલ ન થવા જોઈએ, નહીંતર બિરયાની તમારી બિલકુલ સારી નહીં બને. 7 મિનિટ જેવું તમે થવા દેશો ઉકળતા પાણીમાં એટલે પરફેક્ટ એવા તમારા ચોખા થશે. આ રીતે તરત જ મેં ગરમ પાણી કાઢી લીધું અને ચારણીમાં લઈ લીધા. આપણે એને થોડી વાર માટે નિતારીશું, બીજા એક વાસણ પર હું મૂકી દઈશ અને પછી આપણે એને ફેલાવી દઈશું. ડુંગળી ઠંડી થઈ એટલે છૂટી પડી ગઈ, બીજી પણ ડુંગળી થઈ ગઈ છે. હવે એ જ તેલમાં આપણે કાજુ થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી કરી એને કાઢી લઈશું. ભાતને નીતરતા 2-3 મિનિટ જેવું થઈ ગયું. આ રીતે પાણી નીતરી જાય એટલે મોટી થાળીમાં ફેલાવી ફેન નીચે આપણે એને રહેવા દઈશું. તો જ્યાં સુધી તમે યુઝ ન કરો ત્યાં સુધી એને ઠંડા થવા દેવાના. 200 ગ્રામ જેટલું પનીર લઈ મેં એના ટુકડા કરી લીધા. તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું, નહીંતર સ્કીપ પણ કરી શકો. મારા બાળકોને પનીર બહુ ભાવે એટલા માટે હું ઉમેરી રહી છું. સાથે 3 ડુંગળી લઈ ચોપરમાં આપણે એને ઝીણી કરી લઈશું. તો બિરયાનીના શાકભાજી આપણે વઘારીએ ત્યારે આ ડુંગળી વાપરીશું. હવે જે કડાઈમાં ડુંગળી આપણે સાતળે એ કડાઈમાં મેં લગભગ 6-7 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે. એમાં 1/2 ટેબલ સ્પૂન જીરું અને આખા મસાલા જે બચ્યા હતા એ મેં બધા જ ઉમેરી દીધા. 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરી અને આપણે એમાં 3 ડુંગળી ઝીણી આ રીતે ચોપ કરેલી ઉમેરી દઈશું અને ડુંગળીને 2-3 મિનિટ જેવી થવા દઈશું. તો મસાલામાં મેં 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, થોડા મરી, એલચી અને 3 લવિંગ મેં ઉમેરી દીધા છે. સાઈડમાં આપણે 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ. બિરયાનીમાં હંમેશા ફ્રેશ આ રીતે પેસ્ટ વાપરશો તો બહુ ટેસ્ટી એવી બનશે. પેસ્ટ ઉમેરી એને પણ 2 મિનિટ જેવું સાતળી લઈશું. હવે મસાલા થોડા ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન બિરયાની મસાલો અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી થોડો સારો કલર આવે એટલા માટે તમારે આ રીતે મસાલાને થોડી માટે સાતળી લેવાના. તો થોડી સેકન્ડો પછી આપણે એમાં જે વેજીટેબલ મેરિનેટ કરીને મૂક્યા હતા તો એને 1/2 કલાક જેવું થઈ ગયું છે એ મેં ઉમેરી દીધું. નીચે થોડું દહીંવાળું ઘટ એવું મિશ્રણ બચી જશે, એમાં આપણે પનીર મેરિનેટ કરીશું. તો વેજીટેબલ મેં ઉમેરી દીધા અને આપણે એને હવે મીડિયમ ફ્લેમ પર 3-4 મિનિટ જેવું સાતળીશું. થોડું મેરિનેશનમાંથી મેં વટાણા કાઢી ઉમેરી દીધા. પનીર તમે વેજીટેબલ સાથે ઉમેરશો તો ચવળ થઈ જશે એટલે એને અલગથી મેરિનેટ પહેલેથી પણ અલગ કરવું હોય તો કરી શકો છો, પણ આ બચી ગયું હતું એટલે મેં એ જ વાપર્યું. હવે શાકભાજીને સતળાતા 3-1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે એને 7-8 મિનિટ અધકચરું તો આ પણ 80-90% જેવું થાય ત્યાં સુધી હું એને ઢાંકીને થવા દઈશ. 2 ચપટી જેટલું કેસર લઈ ગરમ દૂધમાં, તો 1/4 કપ જેટલા દૂધમાં ઉમેરી અને 10 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું. શાકભાજીને સતળાતા હવે 7 મિનિટ જેવું થઈ ગયું તો આ રીતે આપણે અધકચરા જેવા શાકભાજી થઈ જશે. પછી આપણે એને દમ આપશું ત્યારે થશે. હવે જે પનીર મેરિનેટ કર્યું હતું એ ગ્રેવી સાથે બધું જ મેં ઉમેરી દીધું, સાથે 2 ટીસ્પૂન જેટલું મીઠું. તો આપણે જે ચોખા બાફ્યા એમાં પણ મીઠું ઓછું થઈ જાય, આપણે પાણી કાઢી નાખીએ એટલે. તો તમારે અહીંયા બેલેન્સ કરી ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવાનું. મિક્સ કરી દઈશું, 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને આ વેજીટેબલનું બિરયાનીનું મિક્સર તૈયાર થઈ ગયું. તો આપણે એને હવે નીચે ઉતારી લઈશું. સાથે આપણે કોલસા, તો આપણે વેજ દમ બિરયાની, તો દમ માટે આપણે કોલસા ગરમ કરવાના છે. તો જેટલા તમારા પાસે હોય એટલા 3-4 જેટલા લઈ તમે એને ગરમ કરવા મૂકી દો. આ નાના હતા એટલે મેં વધારે લીધા. હવે જાડા તળિયાવાળું એક વાસણ લઈ અને એમાં આપણે પહેલાં નીચે ઘી આ રીતે ફેલાવી દઈશું 2 ટીસ્પૂન જેટલું, અને જે શાકભાજીનું મિશ્રણ છે એ ગ્રેવી જેટલી વધારે આવે એટલી તમારે નીચેના લેયરમાં લેવાની, એટલે તળિયે બેસી ન જાય અને આ રીતે ફેલાવી દેવાનું. તો અહીંયા 1.5 થી 2 કપ જેટલું તમારે વેજીટેબલનું મિક્સર લેવાનું છે. ભાત આપણા એકદમ છૂટા છૂટા અને એકદમ ઠંડા થઈ ગયા છે. શાકભાજી પર આ રીતે આપણે ભાતનું લેયર ગોઠવી દઈશું. તો આ રીતે એકદમ છૂટા છૂટા તમારે કરતા જવાના અને આ રીતે એને લેયર આ રીતે કરી દેવાનું. તો આ રીતે મેં લેયર કરી દીધું. હવે મેં ડુંગળી જે સાતળીને રાખી હતી એ આપણે ગોઠવી દઈશું. એના પર કાજુ જે આપણે સાતળીને રાખ્યા હતા એ સાથે આપણે ફુદીનાના પાન તો હોય તો ઉમેરવાના, પણ ફુદીનાનો ફ્લેવર બહુ સારો એવો આપે એટલે ઉમેરવાનું. સાથે જે કેસરવાળું દૂધ છે એ 2-3 ચમચી, તો કલર સારો એવો આવશે તો આ રીતે થોડું ઉમેરી દેવાનું. તો લગભગ મેં 3-4 નાની ચમચી જેટલું ઉમેરી દીધું. હવે પાછું આપણે બીજું લેયર એક શાકભાજીનું આ રીતે ફેલાવી દઈશું અને એના પર આપણે પાછું ચોખાનું લેયર. તો આ રીતે
ત્રણ શાકના લેયર અને ત્રણ ભાતના લેયર. ભાતનું લેયર છે એ ઉપર આવવું જોઈએ, એ રીતે તમારે લેયર પાથરવાના છે. તો આ રીતે ત્રણ ભાગ મેં ભાતના કર્યા હતા અને એ જ રીતે 1.5 થી 2 કપ જેટલું મેં આ રીતે શાકભાજીનું મિશ્રણ બધા લેયરમાં ઉમેર્યું. અને જ્યારે ભાત તમે ફેલાવો એટલે તરત ઉપર તમારે ડુંગળી, કાજુ અને ફુદીનાના પાન, કેસરવાળું દૂધ એ રીતે ફેલાવી દેવાનું. અને હવે લાસ્ટ, તો આ ત્રીજું લેયર શાકભાજીનું, બધું જ શાકભાજી આવી ગયું અને હવે ભાતનું લેયર ઉપરનું બધું આ રીતે ફેલાવીને આપણે ફેલાવી દઈશું. તો આ રીતે મેં પાછું એને ગાર્નિશ કરી દીધું અને ઉપર હવે જે કોલસા આપણે ગરમ કર્યા છે એ મેં વાટકીમાં ઉમેરી દીધા. એના પર આપણે ઘી રેડીશું. તો ગરમ ગરમ કોલસા પર તમારે ઘી રેડવાનું અને તરત જ તમારે ઢાંકણ ઢાંકી દેવાનું. અને ઢાંકો એટલે બહાર એની સ્ટીમ ન જાય, બધી રાઈસમાં એનો ટેસ્ટ જાય, એટલા માટે તમારે આ રીતે ઘઉંનો લોટ છે, રોટલીનો લોટ મેં બાંધી લીધો છે. કોઈ પણ તમારા પાસે લોટ હોય એ તમે લઈ શકો છો. અને આ રીતે કિનારીઓ પર, તો આ રીતે દમ છે એ બહાર ન નીકળે એટલા માટે તમારે ફરતું આ રીતે ચીપકાવી દેવાનું. તો એકદમ જ્યારે કિનારી એની હોય એ બરાબર તમારે આ રીતે ફરતું ફરતું લગાવી દેવાનું. તો આ રીતે મેં લગાવી દીધું અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી, જો તળિયું જાડું ન હોય, જે પણ વાસણમાં તમે દમ આપો તો નીચે તવો મૂકવાનો, અને સ્લો ફ્લેમ પર મેં એને 15 મિનિટ માટે દમ આપ્યો. તો 15 મિનિટ થશે એટલે બિરયાની તમારી તૈયાર છે. તો સ્લો ફ્લેમ પર 15 મિનિટ થઈ ગયે, હું એને ઉતારી લઈશ અને હવે આપણે બિરયાની ખોલીશું. તો એકદમ ટેસ્ટી એવી બિરયાની તૈયાર છે અને હવે હું બિરયાની બનાવીને થાકી પણ થોડી ગઈ. શૂટિંગ સાથે સાથે બિરયાની બનાવવાનો થોડો પ્રોબ્લેમ આવે, પણ તમે જો બનાવશો તો બહુ ઇઝી પડશે તમને. ઉપરથી મેં થોડા લીલા ધાણા છાંટી દીધા અને વાટકી જે છે એ આપણે લઈ લઈશું કોલસાવાળી, અને બિરયાની તૈયાર છે. તો તમે બધા લેયર આ રીતે બનાવી અને રેડી કરી શકો. જ્યારે કોઈ મહેમાનો આવવાના હોય તો દમ માત્ર તમારે 15 મિનિટ માટે આપવાનું, એટલે એકદમ પરફેક્ટ એવી બિરયાની તમારી રેડી થઈ જશે. તો આ બિરયાની સાથે મેં વેજ રાયતું, તો માત્ર કાકડી, ટમેટા, થોડું ગળપણ, શેકેલું જીરું, મીઠું અને દહીં મિક્સ કરી મેં સાથે રાયતું બનાવી લીધું જ્યાં સુધીમાં દમ અપાતો હતો, અને પાપડ શેકી લીધા. અને હવે ગરમ ગરમ બિરયાનીને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ લેયર બન્યા છે, એકદમ ગરમ ગરમ અને નીચે સુધી પ્રોપર એનો દમ દેવાઈ ગયો છે. આ રીતે લેયર પણ તમને બરાબર દેખાશે. ગરમ ગરમ બિરયાનીને સર્વ કરો. તો જો બિરયાની તમે ક્યારેય ઘરે ટ્રાય ન કરી હોય અને બિરયાની તમે જો ક્યારેય ખાધી પણ ન હોય તો એકવાર તમે ટ્રાય કરજો. તમે વારંવાર બનાવશો, એટલી ટેસ્ટી છે. ખાસ કરી આ સિઝનથી ફેબ્રુઆરી સુધી તમે બિરયાની વારંવાર બનાવશો એટલી ટેસ્ટી બનશે. તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમે ક્યારેય બિરયાની બનાવી છે કે નથી બનાવી. તો તમે વીકેન્ડમાં કે સ્પેશિયલ ડે પર આ વેજ બિરયાનીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.